જો આગળનો પ્રશ્ન છે કળા ઝડપ વિશે સમજાવો. કળાની ઝડપ એટલે શું? આગળના વિડિયોની અંદર આપણે તરંગની ઝડપ સમજ્યા. પછી તરંગ પ્રસરણ દરમિયાન જે માધ્યમના કણો દોલન કરતા હોય એ માધ્યમના કણોની ઝડપ પણ સમજ્યા. કણોની ઝડપ કયા સૂત્ર પરથી મેળવાય, તરંગની ઝડપ કયા સૂત્રનો ઉપયોગ થાય, એ રીતે હવે આગળ શું છે? કળા ઝડપ. ધારી લો કે આપણે અહીંયા એક ધન એક્સ દિશામાં ગતિ કરતું એક તરંગનો વિચાર કરી લઈએ. હા, આ ધન એક્સ દિશામાં ગતિ કરતું એક તરંગ આપણે વિચારી લઈએ. હવે સમજો આ કણની કળા કેટલી લખાય, બોલો. આ ધન એક્સ દિશા, આ વાય દિશા, અહીંયા ઉભા બિંદુ છે. આ કણની કળા શું લખાય? પાઈ બાય ટુ લખાય. અહીંયા કળા ઝીરો, પાઈ બાય ટુ, અહીંયા પાઈ, થ્રી પાઈ બાય ટુ પાઈ. એટલે આ કણની કળા ટુ પાઈ છે, બરોબર ને? એટલે આ કણને હું નામ આપી દઉં એક. હવે થોડા સમય પછી આ તરંગ આખું આમ આગળ વધી ગયું હશે. તરંગ આગળ વધી જાય એટલે આ સ્થિતિ એની આ હશે, આમ આમ હશે. આ કેટલા સમયની વાત છે? થોડા સમય પછીની વાત છે, અમુક સમય પછી. તો આ તરંગ ખસીને આગળ અહીંયા આગળ પહોંચી ગયું એટલે આ કણ અહીંયા એ પરથી એડેસ પર આવી ગયું. તો આને અંતર કેટલું ગાવ્યું? આ કણે ડેલ્ટા ટી સમયમાં, સમજો, ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપ્યું એવું કહેવાય. પણ એ કણની કળા દરેક વખત કેવી રહેશે? સરખી. એ પાઈ બાય ટુ હતી, પાઈ બાય ટુ જ છે. હું એની જગ્યાએ આ કણ લઈ લઉં, ચલો આ બી કણ લઈ. તો ડેલ્ટા ટી સમયમાં આ કણ અહીંયા પહોંચ્યો તો આ કણ ક્યાં પહોંચશે? અહીંયા પહોંચશે. તો ડેલ્ટા ટી સમયમાં આ કણે પણ કેટલું અંતર કાપ્યું? તો ડેલ્ટા એક્સ જેટલું. એટલે તરંગ પરનો કોઈ પણ કણ ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપતો હોય ત્યારે એ કણની કળા સમય સાથે અચલ રહે છે. સમય બદલાય એમ કળા બદલાતી નથી. ખ્યાલ આવે છે? તો કળા અચળ રહે તો લખાય છે, જો અહીંયા તો કણની કળા અચળ, કળામાં ઓમેગા ટી માઇનસ કે એક્સ લખાય ટી સમયે, અને એક્સ અંતરે આવેલા ટી સમયે ઉગમ બિંદુથી એક્સ અંતરે આવે કણની કળા શું લખાય? ઓમેગા ટી માઇનસ કે એક્સ લખાય. અને જે કેવી હોય આવા કળા કેમ ની લખી, જો કોઈને ના ખબર પડે તો આપણે કણનું સમીકરણ શું લખતા હતા યાદ કરો. તરંગ પ્રસરણ દરમિયાન કોઈ કણના દોલનનું સમીકરણ વાય બરાબર એ સાઈન ઉભા રેખા. અહીંયા છું આકૃતિમાં, આખું લખી દઉં અહીંયા આકૃતિમાં ધન એક્સ દિશામાં ગતિ કરતું પ્રગામીકરણ દર્શાવ્યું છે. પ્રગામીનો મતલબ શું થાય? સતત આગળ ને આગળ વધતું. આકૃતિની અંદર ધન એક્સ દિશામાં ગતિ કરતું એક પ્રગામીકરણ દર્શાવ્યું છે. જો આ તરંગ પરનો, આ તરંગ પરનો કોઈ કણે એ ડેલ્ટા ટી સમયમાં કોઈ કણ એ ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ અંતર કાપી એડેસ પર પહોંચે છે. અને ત્યારે ટી સમયે ઉગમ બિંદુથી એક્સ અંતરે આવેલા કણની કળા, એટલે એ કણની કળા કેવી રહે? અચળ રહે છે. હું વધારે લખતો નથી, ટૂંકમાં આ કણ આટલું અંતર કાપશે તો એની સમયમાં કળા પાઈ બાય ટુ હતી તો પાઈ બાય ટુ જ રહેશે. કોઈ પણ કણ લઈ લો તમે, તરંગ કણનો કોઈ પણ કણ, આ કણ લો તો એ આ કણ અહીંયા જ પહોંચ્યું હોય. આની જે કળા હોય, ધારો કે પાઈ બાય થ્રી છે, તો આની પાઈ બાય થ્રી જ થાય જે પણ હોય. એટલે કળા બદલાશે નહીં.
कड़ा केम नहीं लखी जो आ कण ना दोलन नु समीकरण आ रीते आवे धन एक्स दिशा में गति करता कण नु समीकरण तरंग नु समीकरण एम आ भाग शु बतावे कड़ा टी समय अने एक्स अंतरे आवेला कण नी कड़ा एवं कहवाय आ केवी अचल चलो हवे ना आनु विकलन करो समय नी सापेक्षे विकलन टी नी सापेक्षे विकलन करजो समय नी सापेक्षे विकलन करी दीजिए बराबर चलो तो पहलू आ टी नु टी नी सापेक्षे विकलन वन तो ओमेगा नो ओमेगा अने आनु टी नी सापेक्षे विकलन तो कण नु अंतर बदलाशे ने समय साथे जो तो पहला अहीं तो पछी अहीं गयो तो एक्स नु विकलन टी नी सापेक्षे डीएक्स अपॉन डीटी अने अचर होय एनु विकलन ए तो जीरो थाय समीकरण जे कड़ा झड़प नु समीकरण छे अने जे कोना झड़प जेटलू मळे तरंग झड़प जेटलू ज मळे छे एटले तरंग झड़प ने कड़ा झड़प सूत्र सामन मतलब बने सरखा बराबर याद रख तरंग झड़प लखी हो तो लखाए कड़ा झड़प कड़ा एट कड़ा पाई बाई टू थी झड़प के लिए? तो कड़ा झड़प शोधी हो तो ओमेगा बाई के लखर थी गो तो आ कड़ा झड़प विषय समझा क्या तो आटे सुधी लखवा।